બારડોલી તાલુકાના છેવાડાના ગામડાઓમાં દીપડાઓનો ત્રાસ વધી રહ્યો છે। વન વિભાગની ટીમ દ્વારા દીપડાને જે પકડવા માટે જંગલમાં જે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ મહત્વનું છે કે આજે દીપડાનો આતંક વધતા લોકો પણ હેરાન થઈ રહ્યા છે। તો દીપડાનો જે કબજો છે તેને જંગલમાં છોડવામાં આવ્યા હોવાની જે માહિતી સામે આવી છે, તો મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના છેવાડાના કુવાડીયા ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાઈ રહ્યો હોવાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે। તો રાત્રિના સમયે ગ્રામજનો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। તો આ ઉપરાંત ખેડૂતો અને ખેત મજૂરો પણ ખેતરમાં જતા ડર અનુભવી રહ્યા છે। તો ગ્રામજનોએ બારડોલી વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ એક સપ્તાહ અગાઉ જે કુવાડીયામાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં રાત્રે જે શિકારની લાલચમાં એક દીપડા જે પાંજરે પુરાયું છે। તો બારડોલી વન વિભાગના આરએફઓ સુધાબેને જણાવ્યા અનુસાર જે આ દીપડો છે તે પાંજરે પુરાઈ ગયો છે અને તેની ઉંમર આશરે 4 વર્ષ જેટલી છે। મહત્વનું છે કે બારડોલીની આ ઘટના છે જ્યાં આજુબાજુના ગામડામાં જે દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો હતો, તો જેને લઈને વન વિભાગ દ્વારા જે છે જંગલ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। તો મહત્વનું છે કે આ પાંજરામાં એક દીપડો ફસાયો છે જેની ઉંમર 4 વર્ષ જેટલી છે। તો અત્યારે આ એક દીપડો પકડાતા જે ગ્રામજનોએ પણ રાહતના શ્વાસ લીધા છે, પરંતુ મહત્વનું છે કે અન્ય દીપડાઓ છે કે જે હજુ આ જંગલ વિસ્તારના આજુબાજુના વિસ્તારોમાં ફરી રહ્યા છે।